નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચાંદી ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. કારેલીબાગ સિદ્ધાર્થ બંગલોઝ પાસે આવેલ શ્રવણ ગ્રીન સોસાયટી પાસે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડરો દ્વારા દાદાગીરી કરી સોસાયટીનો રસ્તો વાપરવામાં આવતા સ્થાનિકોમાં ભારે વિરોધ. સ્થાનિકોએ કર્યા બિલ્ડર દ્વારા ગુંડાઓ બોલાવી દાદાગીરી કરવાના સનસની કેસ આક્ષેપો. કારેલીબાગ અમિતનગર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજનું ગંદુ પાણી છોડવામાં આવતા આસપાસના રહીશો તથા શ્રમજીવીઓ અને ગંદકીને પગલે ભારે હાલાકી. ગોધરા કાંડ બાદ ગોધરા સહિત રાજ્યમાં થયેલા 5 બોમ્બ વિસ્ફોટો મામલે માસ્ટર માઇન્ડ ઇરફાન કુરેશીને ગોધરા એસઓજીએ આજે કોર્ટમાં રજૂ કર્યો. બરોડાના યુવા કલાકાર દેઝાન વાડિયા અને બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા એક ફિલ્મના પ્રમોશનલ સોંગના શૂટ માટે આવતીકાલે વડોદરાના મહેમાન બનશે. હવે જોઈએ સમાચાર વિગતવાર. શહેરના કારેલીબાગ વિસ્તારમાં સિદ્ધાર્થ બંગલોઝ પાસે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડરો દ્વારા દાદાગીરી કરી સોસાયટીનો રોડ રસ્તો વાપરવામાં આવતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ બંગલોઝ પાછળ આવેલ શ્રવણ ગ્રીન સોસાયટીના રસ્તો વાપરવા મુદ્દે વિવાદ થતા સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીની કમ્પાઉન્ડ વોલ કરી ગેટ બનાવવામાં આવ્યો હતો, જે ગેટ પણ પંચામૃત રેસીડેન્સીના બિલ્ડરો દ્વારા તોડી ગુંડાઓ બોલાવી મારામારી કરી ગુંડાગર્દી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ શ્રવણ ગ્રીન સોસાયટીના રહીશોએ કર્યો હતો. આ શ્રવણ ગ્રીન સોસાયટીના મેમ્બરો છે અમે બધા, અને આ શ્રવણ ગ્રીન સોસાયટી છે એમાં છેલ્લા 15 દિવસથી આ રોડ બાબતે અને ગેટ બાબતે મગજમારી ચાલે છે. તો શાંતિથી બિલ્ડરો સાથે મિટિંગ થઈ, સોસાયટીવાળા સાથે મિટિંગો થઈ, પણ છતાં શાંતિથી બધું અમે સુલે કરવા માગીએ છીએ. પણ ગઈકાલે એ લોકોએ સવારથી આ ગેટ તોડવા માટે બધા જ જેન્ટ્સ અમારા ઘરના એક એક જણ શ્રવણ ગ્રીન સોસાયટીના નીકળી ગયા પછી એ લોકોએ આ બધી મગજમારી ચાલુ કરી છે. ગુંડાઓને બોલાયા છે અને અમારા બધા જેન્ટ્સોને મારવા માટે ફરિયાદો અહીંયા ઘડી કરી, ગુંડાઓને બોલાવીને મારામારી કરી છે અહીંયા, અને પોલીસોને બહારથી બોલાય છે, પૈસા આપીને બોલાય છે, અને બધા પેલા સોલંકી જે છે ભાજપના એને પણ બોલાયા છે અહીંયા ઘડી, અને એ લોકોએ પૈસા આપીને બધું અહીંયા ઘડી કરાવડાવ્યું છે. આ ગેટ તોડીને અહીંયા બમ્પ બનાવવાની કોશિશો કરી છે, અમારી દિવાલ ત્યાં ઘડીથી તોડીને ચણવા માટે કોશિશ કરી. હવે પછી અમારે અહીંયા ઘડી અમારે પણ હવે કંઈક કરવું છે કે અમને શાંતિથી અહીંયા રહેવાનું છે કે આ રસ્તો બંધ કર, કોઈ સેફટી જ નથી અમારી, અમારી સિક્યોરિટી શું. બિલ્ડરોની દાદાગીરીના વિરોધમાં આજે શ્રવણ ગ્રીન સોસાયટીના રહીશોએ ભેગા થઈ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિલ્ડરે અમને આ રસ્તો આપેલો છે, આ પ્રોપર્ટી અમારી છે, અને બહારથી પાછળ બીજી ચાલતી સાઇટના લોકોને થોડાક સમય માટે વાપરવા એમ બિલ્ડરે આપ્યો હતો, અને એના પછી અત્યારે અહીંયા આગળ એ લોકો હક જમાઈ બેઠા છે, અને અમારે અમારો રસ્તો જોઈએ છે એ અમારા બિલ્ડરને અમારી કમ્પ્લેન છે. ગઈકાલે બપોરે અહીંયા ફ્લેટમાં કોઈ જેન્ટ્સ હતા નહીં, એ ટાઈમે અહીંયા આગળ આવીને એ લોકોએ અમારો ગેટ હતો એ ગેટ ઉખાડીને ફેંકી દીધો છે, અને બધાને મારામારી કરી અને ગુંડાઓ બોલાવીને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે, અને પોલીસને પણ બોલાવી હતી, અને એમાં એક્સ મેયર સુનિલ સોલંકી પણ આવ્યા હતા રાત્રે, ને એમણે પણ પ્રેશર આપીને એવું કીધું છે કે આ રસ્તો ખુલ્લો રહેશે, પણ આ રસ્તો જે છે એ જગ્યા માલિકીની, શ્રવણ ફ્લેટના બિલ્ડિંગના માલિકોની છે. કારેલીબાગ અમિતનગર સર્કલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતા આસપાસના સ્થાનિક રહીશો તેમજ શ્રમજીવીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ વહીવટીતંત્ર કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાતો કરે છે, જ્યારે બીજી બાજુ કારેલીબાગ અમિતનગર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજનું ગંદુ પાણી છોડવામાં આવતા સ્થાનિક રહીશો તથા વિશ્વામિત્રીના કિનારે રહેતા શ્રમજીવી વર્ગને ગંદકીના પગલે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ વિશ્વામિત્રીમાં જે ગટર આપેલી છે એને એથી હટાવો, કેમ કે અમારા બૈરા છોકરાઓ બીમાર પડે છે અને મરે છે, ગંદકી નડે છે, અને અમારો આયકાળી બૈરા છોકરાઓ રોજ નાવે ધોવે છે, કપડાં ધોવે છે, એટલે આ ગટર અહીંયાથી હટાવો, નહીં તો અમે આંદોલન કરીશું, અમે આંદોલન કરીશું.
ગંદકી, દુર્ગંધ તથા ડ્રેનેજના પાણીની સ્થાનિક રહીશોએ આજે મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરી વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજનું પાણી ન છોડાય તેવી ઉગ્ર માંગણી કરી હતી. વિશ્વમંત્રીમાં પવિત્ર કહેવાય છે, એ પવિત્રમાં આટલું ગંદુ પાણી છોડવું એ તો કોર્પોરેશનની નીતિ ખરાબ જ કહેવાય, આ સારું ના કહેવાય. કોર્પોરેશન અહીં નહીં પણ તમે બીજી જગ્યાએ જાઓ, ઠેર ઠેર જગ્યાએ જાઓ, તો બધું ગટરનું પાણી વિશ્વમંત્રીમાં જ નાખે છે. અને આ પવિત્ર નદી છે, આનો બહુ સારું કહેવાય, આ નદી બહુ સારી કહેવાય છે, પણ આની મેં આ ગંદુ પાણી નાખવું એ કોર્પોરેશનની નિષ્કાળજી છે. કોર્પોરેશન વિશ્વમંત્રી માટે તો નવા નવા આયોજન કરે છે. આયોજન કર્યા હતા એમણે, આગળ આ જીસીબી ને બુલડોઝર ને બધું લાઈને સફાઈ કાર્ય ચાલુ કર્યું હતું. પણ બીજે સફાઈ અભિયાનવાળા એમ કહે છે, અંદર મગરો છે તેના ઈંડા છે, ઈંડા છે પ્લસ મગરો અહીંયા આ વિસ્તારમાં ફરે છે, આ એટલે આ નદીમાં સાફ નહીં કરવાનું, ઈંડા ફૂટી જાય, મગરો મરી જાય. બરાબર, હવે મગર માણસને બી મારી નાખે છે, એનું બી જોવું પડે આપણે. અને આ ગંદુ, એટલું ગંદુ પાણી છે કે અત્યારે અહીંયા આગળ કોઈ રસી જવાતું નથી, અને જાય તો એટલી દુર્ગંધ મારે છે કે ના પૂછો વાત. ગોધરા કાંડ બાદ ગોધરા સહિત રાજ્યભરમાં થયેલ 5 વિસ્ફોટો મામલે માસ્ટર માઇન્ડ ઇરફાન કુરેશીને આજે ગોધરા એસઓજીએ કોર્ટમાં રજૂ કર્યો હતો. ગોધરા કાંડ બાદ ગોધરા સહિત રાજ્યમાં થયેલા 5 બોમ્બ વિસ્ફોટના મામલામાં મધ્યપ્રદેશના શહડોલથી એટીએસ દ્વારા ઝડપાયેલા માસ્ટર માઇન્ડ ઇરફાન કુરેશીને ગોધરા એસઓજી દ્વારા આજરોજ ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જે મામલામાં વધુ તપાસ ગોધરા સીઆઈડી ક્રાઇમને સોંપાશે તેમ આરોપીને આવતીકાલે સીઆઈડી ક્રાઇમ દ્વારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ઇરફાન કુરેશી દ્વારા 2002ના ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં મુસ્લિમોની જાનહાનીનો બદલો લેવા માટે ગોધરા, મહેલોલ, દેલોલ, લુણાવાડા તેમજ ઠાસરામાં બોમ્બ વિસ્ફોટ કર્યા હતા, જેમાં બોમ્બ બનાવવાની સામગ્રીની ફાળવણી કરવાની તેમજ બોમ્બ બનાવવાની તાલીમ આપવાની ચાવીરૂપ ભૂમિકા ઇરફાન કુરેશી દ્વારા નિભાવવામાં આવી હતી. જે બોમ્બ વિસ્ફોટના મામલામાં 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ઇરફાન કુરેશી નાસ્તો ફરતો હતો, જેને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આવતીકાલે બરોડાના યુવા કલાકાર દિલઝાન વાડિયા સાથે બોલિવૂડની ખ્યાતના અભિનેત્રી પ્રુના અબ્દુલ્લા વડોદરાની મુલાકાતે આવનાર છે. આવતીકાલે મૂળ વડોદરાના અને હાલ મુંબઈ સ્થાયી યુવા કલાકાર દિલઝાન વાડિયા બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી પ્રુના અબ્દુલ્લા, કે જેને ગ્રાન્ડ મસ્તી, દેશી બોયઝ તેમજ આઈ હેટ લવ સ્ટોરી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, તેમજ દિલઝાન વાડિયા પણ બોલિવૂડ વિલા અને લેટ્સ ચેન્જમાં જાણીતો ચહેરો બની ગયા બાદ આવતીકાલે તેમની આવનાર ફિલ્મ ફોર પીપલ્સ ફોર બેઝમેન્ટના પ્રમોશનલ સોંગ તું હે ગઝબ સોનિયેના શૂટિંગ માટે વડોદરાની મુલાકાત લેનાર છે, જેના પગલે તેમના ફેન્સમાં ખાસી ઉત્સુકતા જોવા મળી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી 116.30 મીટરે પહોંચતા 6 જેટલા ટર્બાઇન બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદ વરસતા 10 દિવસ પૂર્વે રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરાયા હતા, જ્યારે આજે સવારે નર્મદા બંધની સપાટી 116.30 મીટરે પહોંચતા 6 ટર્બાઇન બંધ કરી દેવામાં આવ્યા છે, જેના પગલે હવે માત્ર કેનાલ હેડ પાવરના 2 ટર્બાઇન કાર્યરત હોવાનું પણ જાણવા મળ્યું છે. મહાનગર સેવાસંઘ સુજલ એડવર્ટાઇઝિંગને છાવરતું હોવાના આક્ષેપો કરી પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
વડોદરા મહાનગર સેવાસદન આવક કરતો એક અગત્યનું ખાતું એટલે જમીન મિલકત કોમર્શિયલ ખાતું, જેના દ્વારા એડવર્ટાઇઝિંગ એજન્સીઓ ખાનગી જગ્યા ઉપર જાહેરાતના હોર્ડિંગ્સ બોર્ડ લગાવવા માટે પરવાનગી આપવામાં આવે છે. પરંતુ આ ખાતું આ હોર્ડિંગ્સ બોર્ડની એજન્સીઓના એજન્ટ તરીકે કામ કરતું હોય તેવું જણાય છે. અને એટલું જ નહીં, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટના અધિકારીઓ પણ આ ઇજારદારોના ઘૂંટણીએ પડ્યા હોય તેમ લાગે છે. કારણ કે કોર્પોરેશનની આવક વધે તેના કરતાં વધારે ચિંતા ઇજારદારોને બચાવવા, તેમના માટે તેમને અનુકૂળ હોય તેવા નિયમો ઘડવામાં વધારે રસ છે. આ રસ પાછળનું કારણ વર્તમાન સમયમાં એમ માની શકાય કે આ તમામ લોકોને મોટો આર્થિક ફાયદો થતો હોવાના આક્ષેપો સાથે આજે પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ મીડિયા સમક્ષ રજૂઆતો કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અલગ અલગ ખાતા હૈ જિસે બરોડા કોર્પોરેશન કો આવક હોતા હૈ એસે હી વો ઇસકા એક ખાતા યે હૈ જમીન મિલકત इसका अंदर कमर्शियल डिपार्टमेंट है. ये कमर्शियल डिपार्टमेंट द्वारा बड़ौदा सिटी के अंदर अलग अलग जगह पर होल्डिंग्स लगाने के लिए एडवर्टाइजमेंट के लिए परमिशन देता है. वो लोगों का एजेंट के थ्रू ये काम चलता है. बड़ौदा सिटी के अंदर काफ़ी जगह पर होल्डिंग लगा हुआ था, मगर ये नियमबद्ध नहीं है. वो जितने भी काफ़ी जगह पर जो होल्डिंग्स लगाया था, इसको साइज होता है, इसका जो साइज जिस तरह से करना चाहिए वो नहीं था. और साथ साथ GDCR गवर्नमेंट का रूल्स मुजब कोई भी होल्डिंग लगा के नहीं रखा था. और जो जो डिस्टेंस होता है, हाइट का भी एक बड़ा प्रॉब्लम होता है, वो भी पालन नहीं कर रहा है. दैन मीन्स जो बड़ौदा कॉरपोरेशन के अंदर जो एडवर्टाइजमेंट जो कमर्शियल डिपार्टमेंट चल रहा है वो बहुत भ्रष्टाचार से चल रहा है. इसके पीछे कितने नेता लोगों भी इसके पीछे लगा रहता है, जो भी एजेंट है इसको बचाने के लिए, और साथ साथ एडमिनिस्ट्रेटर्स भी इसका साथ है. और एक बड़ा एक एजेंसी है सुजल कंपनी का, वो पोते सुजल कंपनी का प्राइवेट लिमिटेड का मालिक है. हाल में इसका पास ये होल्डिंग सब उतारने के लिए, ये होल्डिंग्स उतारने के लिए इसका अधिकार दिया है. ये पोते हाई कोर्ट में गया, इसने स्टे आर्डर लेके आया. जो व्यक्ति पोते स्टे आर्डर लाता है, इसको होल्डिंग्स उतारने के लिए इसके पास एजेंसी. मेरा कमिश्नर साहब की एक ही विनती है, आप कॉरपोरेशन के इज्जत के लिए भी जल्दी से जल्दी इसको उतारने का जो अधिकार निकाल देना चाहिए. दूसरे ये जो होल्डिंग्स का बारे में मैंने ऑलरेडी हाई कोर्ट में रीट दाखिल किया था. हाई कोर्ट ने ऑलरेडी कमिश्नर को पहले एक इसने पहले कमिश्नर को भरद्वाज साहब को ऑर्डर किया था 3 महीने के अंदर जितने भी इलीगल जो होल्डिंग्स है उतार देने के लिए, इसने पालन नहीं किया था. फिर मैंने हाई कोर्ट में इसके कोर्ट ऑफ कंटेम्प्ट का केस किया. हाई कोर्ट ने बाद में अभी आर्डर किया, थोड़ा दिन के पहले 22 तारीख को बड़ौदा म्यूनिसिपल कमिश्नर को कोर्ट में हाजिर होने के लिए जस्टिस साहब ने आर्डर किया. कमिश्नर साहब हाजिर रहा, इसको 30 तारीख तक टाइम दिया था. 30 तारीख का पहले जितने भी होल्डिंग्स हैं, जितने घर का दे सर, वो सब रिकॉर्ड इसको हाईकोर्ट में सबमिट करना पड़ेगा. इसको पालन नहीं करेगा, आगे हमको लगेगा अभी भी कॉरपोरेशन पालन नहीं कर रहा है, तो वापस हाईकोर्ट का आगे भी मैं कोर्ट का आगे बढ़ेगा केस, कमिश्नर और कॉरपोरेशन का सामने मैं केसेस और भी करेगा. આજ રોજ ડોક્ટર્સ ડેની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રભરમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાગરવાડા ભાઈલાલ અમીન મેડિકલ હોલ ખાતે પણ IMA દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રભરમાં તબીબો પર થતા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે IMA વડોદરાના પ્રમુખ ડોક્ટર અતુલ, ડોક્ટર પ્રરેશ મજબૂતદાર, ડોક્ટર કાંતિભાઈ પટેલ સહિતના તબીબો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહી ડોક્ટર્સ ડેની ઉજવણી કરી હતી. મેડિકલ એસોસિએશન સમાજ માટે શું શું કરી રહ્યું છે, અથવા તો કેવા કેવા પ્રોગ્રામ સોસાયટીને ફાયદારૂપ થઈ શકે એ પ્રોગ્રામ જે કરી રહ્યું છે એની જાણકારી માટે આપ સૌ મિત્રોને અમે અત્રે આમંત્ર્યા છે. આજે ઉપસ્થિતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત સ્ટેટના પ્રમુખ તરીકે હું છું, તથા અમારા ગુજરાત સ્ટેટના પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર સુરેશ પી અમીન, ડૉક્ટર મયંક જે ભટ્ટ, ડૉક્ટર કાંતિભાઈ પટેલ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરાના પ્રમુખ ડૉક્ટર અતુલભાઈ તથા પાસ્ટ પ્રેસિડેન્ટ ડૉક્ટર પરેશ મજમુદાર છે. આખા ઇન્ડિયામાં અને ગુજરાતમાં ડૉક્ટર્સ ડેના દિવસે
જે ડૉક્ટર સિનિયર ડૉક્ટર મિત્રોએ પોતાના બ્રાન્ચ માટે, પોતાની કોમ્યુનિટી માટે, એટલે ડૉક્ટર્સ માટે તથા સમાજના માટે જે સારું કામ કર્યું હોય એનું અમે બહુમાન કરતા હોઈએ છીએ. અને આ રીતના અમે 1996થી આ રીતના સિનિયર ડૉક્ટર્સ મિત્રોનું, કે જેણે સમાજ માટે કંઈક કામ કરેલું છે, સેવા આપેલી છે, એ ડૉક્ટર્સ મિત્રોનું બહુમાન કરતા હોઈએ છીએ. રોટરી ક્લબ ઓફ બરોડા સાજીનગરી દ્વારા આજરોજ શહેરના એક ખાનગી મોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે 120 જેટલા લોકોએ રક્તદાન કરી પોતાની સામાજિક જવાબદારી અદા કરી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વડોદરાના નવનિયુક્ત પ્રમુખ ભાવિન શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે ઇન ઓર્બિટ જોડે જોડાઈને આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે, જેમાં અમે યુથને પ્રોત્સાહિત કર્યા છે કે આ કેમ્પમાં અમારી જોડે જોડાય. અને અત્યાર સુધી 120 બોટલ્સ યુનિટ અમે કલેક્ટ કરી દીધી છે. અને એમાં અમારા જોડે સહભાગી છે જૈન સોશિયલ ગ્રુપ અને અમારી રોટરી ક્લબ. જો આજે પ્રેસિડેન્ટ બનવાનો મારો પહેલો દિવસ છે અને આ સારા કાર્યથી શરૂ થયું છે, તો આઈ એમ વેરી હેપી એઝ અ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ બરોડા સયાજીનગરી. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો ડીએન ટીવી. જાતી ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ તુરમ તુરમ કરમ, મજેદાર લિજ્જતદાર, સાત સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા લિજ્જત પાપડ. આંખો મે બસા કે મેં તુજકો ખુદ કો ઘર છોડ આયા, કુછ તોડાયા કુછ જોડાયા, મેં ખુદ કો ઘર છોડાયા હું. એક પલ મિલા હૈ વક્ત સે મુઠ્ઠી મે ભર લિયા ઉમીદોં કા ખાસ, આમ કી મીઠાસ અબ ઓર ભી ખાસ, સિપ ઇન્ડિયા સિપ મેંગો સિપ. એ ભાઈ જરા દેખો તો, टंकी ही नहीं कूलर भी, ड्रम ही नहीं गमले भी, घर में ही नहीं बाहर भी. ए भाई जिधर देखो हर तरफ एडीज मच्छर, घड़े में टायर में डिब्बे में प्याले में हर जगह पनपता है. डेंगू और चिकुनगुनिया का मच्छर साफ पानी में ही पनपता है. ड्रम कूलर आदि को हर सप्ताह साफ करें. कोई भी चीज जिसमें पानी जमा हो सके इधर उधर न फेंकें. प्यारे और सालत में बचाव ही एक रास्ता है. गुरुकुल विद्यालय શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસિયા રિંગ રોડ, વડોદરા. સંપર્ક 253-2232, સમય સવારે 9-12. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં, આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ, ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડ બ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 242-4905,
2429622। આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે, એ દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ। ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે, એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું। આ નવ જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ એક ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ સાયન એસોસિએટમાં। એનો વેગ, એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો અમે આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે। આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે। આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર। કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1। ફોન નંબર 2424453, મોબાઈલ 9825215839, ટોલ ફ્રી નંબર 1800233 15839। To reach Canada, yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Resco Circle। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સાવલી બજાર સમિતિના ગ્રાઉન્ડમાં સાવલી તાલુકા કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારોની એક મીટિંગ યોજાઈ હતી। સાવલી તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકાના કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારોની મીટિંગ યોજી, જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણના હસ્તે જિલ્લા કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ નરેન્દ્ર મુખીનું સ્વાગત કરાયું હતું। ઉત્તર ગુજરાતના અંબાજીથી પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ જનસંપર્ક યાત્રા મધ્ય ગુજરાતમાં પ્રવેશી ડભોઈ આવનાર હોઈ તાલુકાના કોંગ્રેસી કાર્યકરોને ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપવા આહવાન કરાયું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ, માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ જગદીશભાઈ પટેલ, જયશ્રીબેન ગોહિલ, મહિલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મીનાક્ષીબેન પટેલ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સૌજન્યથી આવનારી ચૂંટણીઓ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું હતું। સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિએ આગેવાન કાર્યકરોની મીટિંગ બોલાવેલી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જનસંપર્ક યાત્રા ચાલે છે, એમાં મધ્ય ગુજરાતની અંદર વડોદરા ખાતે 10મી તારીખે કેલનપોર દાદા ભગવાનના સ્થળે યાત્રા રાખી છે અને એ યાત્રામાં સાવલી તાલુકામાંથી મોટા પ્રમાણમાં આગેવાન કાર્યકરો જોડાય અને અમારા આગેવાનો આવનારી તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓની અંદર કોંગ્રેસની જે નીતિઓ છે અને ભાજપે જે ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બુમરાંગ કરીને સત્તા પ્રાપ્ત કર્યાના વર્ષ પછી
અચ્છે દિન બોરે દિનનું વિશ્લેષણ કરે અને એમણે જે રીતે લોકોને ભરમાઈને વોટ લઈને સત્તાના સૂત્રો સંભાળ્યા પછી આ ભાજપની કેન્દ્રની સરકાર સરિયામ નિષ્ફળ ગઈ છે એ વાતો અમે આ જનસંપર્ક યાત્રાના માધ્યમથી લોકો સમક્ષ લઈ જવા માગીએ છીએ. ગુજરાતની 22 જેટલી સંસ્થાઓના સહયોગથી કેન્સર જાગૃતિ અંગે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ અને કેન્સર, લોકો વડે લોકો માટે વિષય પર ગુજરાતની લગભગ 22 જેટલી સંસ્થાઓના સહયોગથી કેન્સર અંગે જનજાગૃતિ માટે 11-18 જુલાઈ દરમિયાન અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. દિન પ્રતિદિન કેન્સરનો ભોગ બનનારા લોકોની વધતી જતી સંખ્યા તેમજ લોકોમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાના આશયથી અમદાવાદ ખાતે યોજાનાર આ કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી 18 જેટલા વક્તાઓ, તબીબો, સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ અંગે માહિતી આપતા યોગ નિકેતન ખાતે પત્રકાર પરિષદમાં પર્યાવરણ બચાવ સમિતિના રોહિત પ્રજાપતિ ડોક્ટર કિરણ સિદ્ધલેને વધુ માહિતી આપી હતી. કેન્સરનું પ્રમાણ બહુ જ ઝડપથી વધી રહ્યું છે અને આ સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે ત્યારે એની સામે લડવા માટે આપણી જે તૈયારી હોવી જોઈએ એ ઘણી જ નબળી છે અને ઘણા કારણોસર કેન્સર વધી રહ્યું છે. એમાં કુદરતી કારણો છે, માણસે ઊભા કરેલા કારણો છે, આપણે ઉદ્યોગો ઊભા કર્યા છે, આપણે વાહન વાપરીએ છીએ, પેટ્રોલ ડીઝલ વપરાય છે, આપણી લાઇફસ્ટાઈલ પણ બહુ જ જોખમી બની રહી છે અને પુષ્કળ કેમિકલ્સ આપણા શરીરમાં દાખલ થાય છે અને અનેક પ્રકારના કેન્સર પેદા કરે છે. ત્યારે પ્રજા જાગૃત નથી, મેડિકલ પ્રોફેશન એના માટે તૈયાર નથી, સરકાર તરફથી પણ ઉદ્યોગોના નિયંત્રણ માટે કેટલીક નીતિઓ હોવી જોઈએ એનો અભાવ જોઈ રહ્યા છીએ. ત્યારે એડહોક ધોરણે આપણે આ સમસ્યાનો સામનો કરીએ એના બદલે આવનારા વર્ષોમાં આપણે એક ચોક્કસ આયોજન કરી શકીએ અને વૈજ્ઞાનિક ધોરણથી આપણે કેન્સરને સમજીએ અને એને નાથવું સી રીતે એનો ઉપાય કરી શકાય એના માટે આ એક કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. અમદાવાદમાં 11 અને 12 જુલાઈ 2 દિવસ ગુજરાત વિદ્યાપીઠમાં હીરક મહોત્સવ હોલની અંદર અને આ કોન્ફરન્સ માત્ર ડોક્ટરો માટે છે એવું નથી. મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના આઈજી પટેલ હોલ ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના આઈજી પટેલ સેમિનાર હોલ ખાતે માસ્ટર ઓફ સોશિયલ વેલફેર તથા માસ્ટર ઓફ ન્યૂ સોર્સ રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અટલાદરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને જીવનના સિદ્ધાંતો તથા મૂલ્યો તેમજ જીવનમાં કામ અને કુટુંબના મહત્વ વિશે પોતાના પ્રવચનમાં માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સોશિયલ વર્ક ફેકલ્ટીના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર માટે જે બધા એકઠા થયેલા એમને એથિકલ વર્ક લાઈફ બેલેન્સ વિશે બધી વાત થઈ. ખાસ કરીને તો લવ ફોર એથિક્સ, એટલે કે જીવનમાં સિદ્ધાંતો અને મૂલ્યો એ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં એ ક્યારેય નેવે મૂકવા નહીં. કારણ કે વ્યક્તિ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, તો પણ જ્યારે નૈતિકતા, પ્રામાણિકતા એના મૂલ્યોથી થોડા પણ ચલાયમાન થાય ત્યારે જીવનમાં ઘણી મોટી તકલીફ આવી શકે છે. એ એક વાત થઈ. બીજી વાત થઈ ઇઝ અ વર્ક લાઈફ બેલેન્સ, એટલે કે જીવનમાં કામ અને કુટુંબ એની વચ્ચેનું એક સારું બેલેન્સ હંમેશા આપણે રાખવું જોઈએ. ત્રીજી એક વાત થઈ જે સોશિયલ વર્ક અને હ્યુમન રિસોર્સિસ માટે બહુ અગત્યની છે, કે ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, કે દરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન રહ્યા છે તો દરેક વ્યક્તિ નાનું મોટું સારું કાર્ય કરવા સક્ષમ છે જ અને કરી જ શકે છે. આ વિદ્યાર્થીઓની ભવિષ્યમાં એક્ઝિક્યુટિવ્સ તરીકે આ જ જવાબદારી છે કે દરેક વ્યક્તિમાંથી એનું જે શ્રેષ્ઠ છે, દરેક વ્યક્તિ પાસે જે શ્રેષ્ઠ વાત છે એ બહાર લાવવી સમાજ અને દેશના વિકાસ માટે, એ હ્યુમન રિસોર્સિસ વિભાગની મુખ્ય જવાબદારી છે. અને અંતિમ છેલ્લે એ વાત છે કે ભગવાનમાં શ્રદ્ધા હશે તો દરેક વ્યક્તિને આપણે એવા એક દ્રષ્ટિકોણથી જોઈ શકશું કે આ ભગવાનનું જ ક્રિએશન છે. ઇટ્સ અ ગોડ્સ ક્રિએશન, એટલે કે ભગવાનની શક્તિ દરેકમાં છે
તો દરેક વ્યક્તિને એક સારી તક આપવામાં આવે, એને એક થોડું પ્લેટફોર્મ અને બેકગ્રાઉન્ડ આપવામાં આવે તો દરેક વ્યક્તિ સારું કાર્ય કરવા સક્ષમ છે. એ હ્યુમન રિસોર્સિસે દ્રષ્ટિ આ કેળવવાની અને વર્તણૂક આ રાખવાનું, એ રીતની આજે વાત થઈ છે. તો દરેકના હૃદયમાં આ ભાવના રહે એવી આજે પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજને કરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. કારેલીબાગ સિદ્ધાર્થ બંગલોઝ પાસે આવેલ શ્રવણ ગ્રીન સોસાયટી પાસે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડરો દ્વારા દાદાગીરી કરી સોસાયટીનો રસ્તો વાપરવામાં આવતા સ્થાનિકોમાં ભારે વિરોધ. સ્થાનિકોએ કર્યા બિલ્ડર દ્વારા ગુંડાઓ બોલાવી દાદાગીરી કરવાના સનસની કેસ આક્ષેપો. કારેલીબાગ અમિતનગર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજનું ગંદુ પાણી છોડવામાં આવતા આસપાસના રહીશો તથા શ્રમજીવીઓ અને ગંદકીને પગલે ભારે હાલાકી. ગોધરા કાંડ બાદ ગોધરા સહિત રાજ્યમાં થયેલા 5 બોમ્બ વિસ્ફોટો મામલે માસ્ટર માઇન્ડ ઇરફાન કુરેશીને ગોધરા એસઓજીએ આજે કોર્ટમાં રજૂ કર્યો. બરોડાના યુવા કલાકાર દેઝાન વાડિયા અને બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા એક ફિલ્મના પ્રમોશનલ સોંગના શૂટ માટે આવતીકાલે વડોદરાના મહેમાન બનશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.